ગરમીની સિઝનમાં આપણે દરેક લોકો બને તેટલા ફ્રૂટ્સ અને જ્યુસ પીવાનું પ્રિફર કરતા હોઈએ છીએ. કોઈ ઘરે બનાવતું હોય છે, કોઈ બહારથી લાવીને પીતા હોય છે. તો આજે આપણે એકદમ રિફ્રેશિંગ એવા મસ્કમેલન શોર્ટ્સ બનાવીશું, શક્કર ટેટીનું જ્યુસ પણ કહી શકો. અને આપણે આજે તેને બે અલગ રીતે સર્વ કરીશું. શક્કર ટેટી ખાવાના બહુ જ બધા ફાયદા છે. એમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી ગરમીની સિઝનમાં તે બોડીને હાઇડ્રેટેડ રાખે છે. સાથે સાથે તે ઇમ્યુનિટી બૂસ્ટર છે, આંખ માટે સારું છે, અને બીજા ઘણા બધા ફાયદાઓ છે શક્કર ટેટી ખાવાના. અને મોટાભાગે આપણે શક્કર ટેટી ટુકડા કરી અને ખાતા હોઈએ છીએ. તો આજે આપણે એને થોડા અલગ રીતે સર્વ કરીશું, જેથી બાળકોથી લઈ મોટા દરેકને પસંદ આવશે. અને બહારથી કોઈ ગેસ્ટ આવે તો એને પણ તમે આ શોર્ટ્સ બનાવી અને સર્વ કરી શકો છો. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો સૌથી પહેલાં શક્કર ટેટીને કટ કરવાની છે. તો વચ્ચેથી કટ કરી અને આ રીતે તેના બે ભાગ કરી લેવાના છે. તો આ રીતે બે ભાગ કરી અને તેમાં વચ્ચેથી બીને કાઢી લેવાના છે. તો આ રીતે ચમચીની મદદથી વચ્ચેથી આ રીતે બધા બીજ કાઢી લેવાના. તો આ રીતે મેં બંને ભાગમાંથી બીજ કાઢી લીધા છે. હવે આપણે શક્કર ટેટીની જે છાલ છે એને જ બાઉલ તરીકે સર્વ કરવા માટે ઉપયોગમાં લઈશું. તો આ રીતે ચમચીની મદદથી ટેટીના પલ્પને આપણે કાઢી લઈશું. તો આ રીતે પલ્પ નીકળી જાય તેને એક મિક્સર જારમાં લઈ લેવાનો છે. થોડો જે પલ્પ નીચે રહી ગયો છે તે પણ આ રીતે ચમચીની મદદથી લઈ લઈશું. તો આ રીતે મેં બધો જ પલ્પ છે તે નીકાળી લીધો છે. હવે તેમાં અડધી ચમચી સંચળ પાવડર, એક ચોથાઈ ચમચી મીઠું, અડધી ચમચી કાળા મરીનો પાવડર, એકદમ રિફ્રેશિંગ ફ્લેવર માટે 8 થી 10 ફુદીનાના પાન લીવાના છે, એક નાના ગ્લાસ જેટલું પાણી. અહીંયા મેં ઠંડુ પાણી લીધું છે, તમે આઈસ ક્યુબ્સ ઉમેરી શકો. અને હવે ઢાંકણ લગાવી દઈ અને તેને બ્લેન્ડ કરી લઈશું. તો આ રીતે તેને 30 થી 40 સેકન્ડ બ્લેન્ડ કરી લેવાનું છે, એટલે એકદમ સરસ રીતે તે બ્લેન્ડ થઈ જશે. જેટલું બને તેટલું સ્મૂધ કરી લેવાનું છે. આપણે આ જ્યુસને ગાળવાના નથી, પણ જો તમને પસંદ હોય તો થોડા અંદર ચંક્સ રહે એ રીતે પણ તમે તેને બ્લેન્ડ કરી શકો. હવે અહીંયા મેં એક પ્લેટમાં મીઠું અને લાલ મરચું પાવડર મિક્સ કરી દીધું છે. અને અહીંયા આપણે શોર્ટ્સ ગ્લાસમાં સર્વ કરવાના છીએ. તો સૌથી પહેલાં ગ્લાસની બોર્ડર ઉપર આ રીતે લીંબુ લગાવી દેવાનું છે. જો તમારી પાસે શોર્ટ્સ ગ્લાસ ન હોય તો રેગ્યુલર જે આપણે ગ્લાસ હોય એમાં પણ સર્વ કરી શકો. એમાં પણ તમારે આ રીતે બોર્ડર ઉપર લીંબુ લગાવી દેવાનું અને આ રીતે બોર્ડરને મીઠા અને મરચાથી કોટ કરી લેવાની. તો ત્રણેય શોર્ટ્સ ગ્લાસ રેડી છે. તેમાં આપણે જે જ્યુસ બનાવીને રાખ્યું છે તે લઈ લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂધ એવું બ્લેન્ડ થયું છે. તમે જો મોટા ગ્લાસમાં સર્વ કરતા હો તો સાથે તમે થોડા શક્કર ટેટીના ઝીણા ટુકડા કરી અને એ પણ ઉમેરી શકો. અને હવે શક્કર ટેટીની છાલનું જે આપણે બાઉલ બનાવીને રેડી કર્યું હતું તેને પણ બોર્ડર ઉપર મેં આ રીતે મીઠું અને મરચું લગાવી દીધું છે. એમાં પણ આપણે સર્વ કરી લઈશું. છેલ્લે ફુદીનાના પાન મૂકી અને ગાર્નિશ કરી લેવાનું છે. તો એકદમ રિફ્રેશિંગ અને નેચરલ એવા મસ્કમેલન શોર્ટ્સ બનીને બિલકુલ તૈયાર છે. અહીંયા મેં આ બે અલગ રીતે સર્વ કર્યું છે. તમે કોઈ પણ તમારી મનપસંદ રીતે આ જ્યુસને સર્વ કરી શકો છો. ગરમીની સિઝનમાં બને તેટલી શક્કર ટેટી ખાવી જોઈએ. અને ટુકડા કરતાં થોડું આ રીતે અલગ સર્વ કરવાથી બાળકોથી લઈ મોટા દરેકને ગમશે. તો જો તમે ક્યારેય આ રીતે શક્કર ટેટીના શોર્ટ્સ બનાવી અને નથી પીધા તો જરૂરથી ટ્રાય કરજો. અને આજના આ સમર સ્પેશિયલ ડ્રિંકની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં તમારો ફીડબેક જણાવવાનું નહીં ભૂલતા. અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીઝ ફૂડ વર્લ્ડને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.